હેલો ફ્રેન્ડ્સ, મારું નામ તીર્થા નીના પરચોત્તમભાઈ છે. હું SD મહેતા BEd કોલેજમાં પ્રશિક્ષણાર્થી તરીકે અભ્યાસ કરું છું. CC1નો સેમિનારનો મારો ટોપિક છે થોર્નડાઇકના પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત. પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત આપનાર એડવર્ડ એલ થોર્નડાઇક હતા. તેઓનો જન્મ 31 ઓગસ્ટ 1876ના રોજ અમેરિકાના વિલિયમ્સબર્ગમાં થયો હતો. તેઓએ હાર્વર્ડ યુનિવર્સિટી, કોલંબિયા યુનિવર્સિટી, વેસ્ટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેઓ એક પ્રોફેસર, મનોવૈજ્ઞાનિક અને શિક્ષણશાસ્ત્રી હતા. તેમનો પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત મનોવિજ્ઞાન અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ ઉપયોગી થયો. તેઓએ પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત સમજાવવા માટે બિલાડી ઉપર પ્રયોગ કર્યો હતો. અમેરિકન મનોવૈજ્ઞાનિક થોર્નડાઇક એક કોયડા પેટી બનાવી હતી. આ કોયડા પેટીની રચના એવી કરવામાં આવી હતી કે જેમાં આપેલી એક કળથી દરવાજો ખુલી જતો હતો. આ કોયડા પેટીમાં થોર્નડાઇક એક ભૂખી બિલાડીને મૂકી અને પેટીની બહાર બિલાડીના ખોરાક તરીકે માછલી મૂકવામાં આવી. સ્વાભાવિક રીતે જ બિલાડી ખોરાક મેળવવા માટે સમસ્યા પેટીની બહાર નીકળવાનો પ્રયાસ કરવા લાગી. શરૂઆતમાં બિલાડીએ કોયડા પેટીના સળિયા પર પંજા માર્યા, બચકા ભર્યા, આમથી તેમ આંટા માર્યા, પરંતુ બિલાડીને કોયડા પેટીની બહાર નીકળવાને સફળતા ન મળી. ફરી એના એ જ પ્રયાસો ચાલુ રાખ્યા, જેમાં અચાનક જ તેનો પગ લાગતા કોયડા પેટી ખુલવાથી કળ પડી જતા કોયડા પેટીનો દરવાજો ખુલી ગયો. બિલાડીએ કોઈ પણ હેતુ કે સમજપૂર્વક કળ દબાવી ન હતી. એટલું જ નહીં, આ કરવાથી દરવાજો ખુલશે એવો તેને ખ્યાલ પણ ન હતો. આ પ્રયોગ થોર્નડાઇકે ઘણી વખત કર્યો. દરેક વખતે બિલાડીને લાગતા પ્રયત્ન કરતાં ઓછો સમય લાગતો હતો. આ રીતે થોર્નડાઇકે એ સતત 24 વખત પ્રયત્નો કરી બિલાડી પર પ્રયોગો ચાલુ રાખ્યા. પ્રથમ પ્રયાસ વખતે બિલાડીને કળ ખોલવા માટે 160 સેકન્ડ લાગતા હતા, જ્યારે 24મા પ્રયત્ન વખતે તે ફક્ત 10 સેકન્ડમાં તે બહાર નીકળી હતી. આમ પ્રયત્ન અને ભૂલ દ્વારા મળતા શિક્ષણમાં શરૂઆતના પ્રયોગ વધારે જોવા મળે છે, પરંતુ જેમ પ્રયત્ન વધતા જાય તેમ સમસ્યા અંગેની સમજ પ્રાપ્ત થાય છે. છેવટે ભૂલ થતી નથી. ગણિતનો કોઈ પણ દાખલો આપણને ન આવડે, આપણે ઘણા પ્રયત્ન કરીએ એમાંથી ભૂલ થાય, જવાબ ના આવે, ઘણા પ્રયત્ન બાદ આપણને છેલ્લે જવાબ મળે છે. એ પ્રયત્ન અને ભૂલો દ્વારા આપણને કેવી રીતે દાખલો ગણવો એના વિશેની આપણને સમજ પ્રાપ્ત થાય છે. પછી લાસ્ટમાં ભૂલ થતી નથી એવું આપણે કહી શકીએ. હવે તેના સોપાનો વિશે આપણે ચર્ચા કરીએ તો પહેલો આવે છે ઈરાણ. પ્રસ્તુત પ્રયોગોમાં બિલાડીએ ખૂબ ભૂખી રાખવામાં આવી હતી અને તેની મનપસંદ માછલીના ખોરાકની વાંસ દ્વારા તેને પ્રમાણિત કરવામાં આવી હતી. બીજો આવે છે ધ્યેય. બિલાડી માટે કોયડા પેટીમાંથી બહાર આવી ખોરાક મેળવવો એ અંતિમ ધ્યેય હતો. ત્રીજો સમસ્યારૂપ પરિસ્થિતિ. સમસ્યારૂપ પરિસ્થિતિ શું હતી? બિલાડી સમસ્ત કોયડા પેટી એ સમસ્યારૂપ પરિસ્થિતિ હતી. એટલે કે કેવી રીતે એને માંથી બહાર નીકળવું અને એનો ખોરાક મેળવવો એની સમસ્યારૂપ પરિસ્થિતિ હતી. એમાંથી બહાર આવી સમસ્યાના ઉકેલ દ્વારા બિલાડી ખોરાક પ્રાપ્ત કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ત્યારબાદ આવે છે દિશાવિહીન પ્રયત્ન. દિશાવિહીન પ્રયત્ન એટલે એને જાણ ન હતી કે કેવી રીતે બહાર નીકળવું, તો તેણે અથાગ પ્રયત્ન કર્યા. હેતુ સિદ્ધ કરવાનો માર્ગ ઢંકાયેલો હતો. તે માર્ગ બિલાડીની બુદ્ધિ તેમજ સમજની બહાર હતો. પરિણામે તે બહાર આવવાના અને દિશાવિહીન પ્રયત્ન કરતી હતી. ત્યારબાદ આવે છે સાચા માર્ગની પસંદગી. અનેક પ્રયત્નો પૈકી ખોટા માર્ગો ત્યજી દેવામાં આવે છે અને સાચી દિશામાં પ્રયાસો જાળવી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે, તેને આપણે સાચા માર્ગની પસંદગી કહી શકીએ. છેલ્લે આવે છે અધ્યયન. અંતે સાચા માર્ગનું શિક્ષણ મળે તે જેના દ્વારા કોઈ પણ ભૂલ વગર તે પ્રાપ્ત થઈ શકે છે. અધ્યયનથી આપણે સાચો માર્ગ મેળવી શકીએ છીએ. થોર્નડાઇકે પ્રયત્ન અને ભૂલના સિદ્ધાંતને સમજાવવા માટે અસરનો 3 નિયમ આપ્યા. અસરનો નિયમ, તત્પરતાનો નિયમ અને પુનરાવર્તનનો નિયમ. હવે અસરના નિયમ વિશે આપણે સમજીએ તો થોર્નડાઇકે જણાવ્યું કે સંતોષકારક અને બુદ્ધિનો અર્થ એ છે કે જેનો દૂર કરવા માટે પ્રાણી કોઈ પ્રયત્ન ન કરે અને તે ચાલુ રાખવા તે ફરીથી પ્રયત્ન મેળવવા પ્રયત્ન કરે. હવે દુઃખદ બુદ્ધિનો અર્થ એ છે કે જે જાળવી રાખવા પ્રાણી કશું જ ન કરે અને તેની સમાપ્ત
સમાપ્ત કરવા પ્રયત્ન કરી. જે ક્રિયા કરવાથી આપણને સંતોષ મળે છે તે ક્રિયા કરવાનું આપણે શીખીએ છીએ, અને જેનાથી આપણને નિષ્ફળતા મળે છે તેને દુઃખ થાય છે તે ક્રિયા આપણને શીખતા નથી. એટલે કે શીખવાની ક્રિયાને બદલો અને શિક્ષા, બદલો એટલે સુખદ અને શિક્ષા એટલે દુઃખદ સાથે ગાઢ સંબંધ છે. સુખદ એટલે પછી આવે છે તત્પરતાનો નિયમ. તત્પરતા એટલે ચોક્કસ પ્રતિક્રિયા શીખવા માટે પ્રાણીની મનોશારીરિક તૈયારી. બીજા શબ્દમાં કહેવું હોય તો તત્પરતા એટલે શીખવા માટેની યોગ્ય પરિપક્વતા એવો અર્થ થઈ શકે છે. હવે કોઈ વિદ્યાર્થી એમ કહી શકે કે ના મને શીખવું જ છે, તો એને આપણે એને તત્પરતા કહી શકીએ છીએ. જેવી રીતે એકલવ્યની કથા જાણીતી છે, રેગ્યુલર સ્ટુડન્ટ ન હોવા છતાં તે બીજા કરતાં ચડિયાતો હતો, પરીક્ષામાં તેને વધારે માર્ક્સ આવતા હતા. તો રેગ્યુલર નહોતો હતો છતાં પણ તેની તત્પરતા ઉપરથી તે પોતાનો ધ્યેય પ્રાપ્ત કરી શક્યો. બીજો ડૉક્ટર આંબેડકરને શિક્ષકે હરિજન હોવાથી શાળામાં બેસવા ન દીધા, તો તે ઝાડ પર બેસીને શીખતા. તેને તત્પરતા હતી, મને કંઈ નવું શીખવાની, કંઈ પણ નવું જાણવાની તત્પરતા હતી. તેના માટે તે સ્કૂલમાં ન બેસવા દીધા, તો તે ઝાડ ઉપર બેસીને તે શીખતા હતા. છેલ્લે આવે છે પુનરાવર્તનનો નિયમ. પુનરાવર્તન એટલે આપણે જે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય તો તે જ્ઞાન પુનરાવર્તનને કારણે અસરકારક બંને છે. પુનરાવર્તનના આ નિયમને બે પેટા નિયમમાં વેચી શકાય છે. પુનરાવર્તન એટલે જે આપણે શીખેલું હોય, જે આપણે જાણેલું હોય, તેનો ફરી અભ્યાસ કરવો, તેના વિશે વાંચવું, તેનો ઉપયોગ કરવો, તેને આપણે પુનરાવર્તનનો નિયમ કહી શકીએ. હવે એના બે પેટા વિભાગ નિયમો ક્યાં છે? ઉપયોગનો નિયમ અને અનુપયોગનો નિયમ. ઉદ્દીપક અને પ્રતિકારનું જોડાણ થતાં પછી જો આ જોડાણ વારંવાર પુનરાવર્તન કરવામાં આવે તો તેનાથી ઉદ્દીપક અને પ્રતિકારનો વધારે મજબૂત બને છે. એક વખત આપણે શીખી લીધું કાંઈ પણ, દાખલો લીધો કે કોઈ પણ ટોપિક વિશે આપણે જાણી લીધું, એના વિશે આપણે બીજી વખત અભ્યાસ ન કરીએ તો એ ભૂલવાની સંભાવના રહે છે. એટલે પુનરાવર્તન ના થાય તો સ્વાભાવિક છે કે આપણને ભૂલાઈ જાય. ત્યારબાદ આવે છે અનુપયોગનો નિયમ. અનુપયોગ ઉદ્દીપક રજૂ કરવાનું ટાળવામાં આવે તો અગાઉ મળતો હતો તેવો પ્રતિચાર મળવાની સંભાવના ઘટે છે. જે આપણે રીડ કરેલું છે, જે વાંચેલું છે, જે શીખેલું છે, ગણિતના દાખલા શીખેલા છે, એના વિશે આપણે ફરી પ્રયત્ન ન કરીએ, ફરી દાખલા ન ગણીએ, ફરી વાંચતા ન થઈએ તો ભૂલવાની સંભાવના વધે છે. થેન્ક યુ.